નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કાર વિદ્યાલયમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિશેષ સંસ્કૃત અને અઠવાડિક જે પરીક્ષા લેવાય છે તેનું આ પેપર છે. તારીખ 22/1/2022ની અંદર, એટલે કે કાલે શનિવારે આ પેપર લેવા છે. તો અહીંયા આપણે સરસ મજાનું તેનું પેપર ટેસ્ટ છે, તેનું પેપર સોલ્યુશન આપેલું છે. તેની અંદર છે પ્રશ્ન નંબર એક અહીંયા આપેલો છે કે નીચેના શ્લોકો વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર કરો, યાને કે નીચે આપેલા જે શ્લોક છે તેનું આપણે ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે. એની અંદર પહેલો શ્લોક છે, દક્ષિણ હસ્તમ પુરુષ કુરુ, દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રમય તમ ગોળાકારમ સ્વયં ભ્રમ. એટલે એવું કહે છે કે જમણો, દક્ષિણ હસ્તો એટલે કે જમણો હાથ પુરુષ કરો એટલે આગળ કરો, દક્ષિણ હસ્ત કુરુ પૃષ્ઠમ એટલે કે જમણો હાથ પાછળ કરો, મંદમ મંદમ ભ્રામ્યતમ એટલે કે ધીમે ધીમે ફરો, ગોળાકારમ સ્વયં ભ્રમા એટલે કે ગોળાકાર પોતે ફરો. તો આ સરસ મજાનો શ્લોક છે. ત્યારબાદ બીજો શ્લોક આવશે. બીજા શ્લોક છે તેની અંદર એક કે આપણે કઈ રીતે સંસ્કૃત બોલી શકીએ છીએ, તે એક વ્યક્તિ છે એટલે કે સ્ટુડન્ટ છે, એ બોલે છે કે મમ નામ કિશોર, મારું નામ કિશોર, એટલે કે તે સંસ્કૃતમાં પોતાનો પરિચય આપે છે. અહમ પાઠશાળા ગચ્છામી, હું પાઠશાળામાં જાઉં છું. તત્ર અહમ અભ્યાસ કરોમી, ત્યાં હું અભ્યાસ કરું છું. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર બે ની અંદર શું કીધું છે કે નીચે આપેલામાં સાચા વિકલ્પ પાસે આપેલ ગોળ ઘંટ કરી અને પૂર્ણ કરો, યાને કે સર્કલ કરી અને આપણે તેને પૂર્ણ કરવાનું છે. તો તેની અંદર આવશે પહેલો પ્રશ્ન, સર્વ મિલિતવા વાક્યનો અર્થ શું થાય છે. એમાં આપણે ચાર ઓપ્શન આપેલા છે. એક એ છે બધાને મળીને, બી બધાએ મળવું, સી બધાને મળવા માટે, અને ડી છે સૌનું મિલન. તો તેની અંદર આન્સર આવશે એ. આન્સર કયો આવશે? એ, કે બધાને મળીને. ઓકે, ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર બેની અંદર શું કહેવામાં આવ્યું છે કે અહીંયા જે વાક્ય છે તે અધૂરું છે, એની અંદર ખાલી જગ્યા જ્યારે પૂરશું ત્યારે તે વાક્ય પૂરતું બનશે. તો પહેલું છે એ સ્મરામી, બી સ્મરશી, સી સમરંતી અને ડી સમરંતી. તો એની અંદર આન્સર આવશે એ સ્મરામી, એટલે કે કૌશલ હો મિત્રમ સ્મરામી, એટલે કે કૌશલ તેના મિત્રને યાદ કરે છે. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર ત્રણની અંદર શું કીધેલું છે. તો કે પ્રશ્ન નંબર ત્રણની અંદર કીધું છે કે મયુરેશ્ય કિમ અતિ સુંદરમ, તો કે મયુરેશ્ય એટલે કે મોર છે તેનું અંતિમ એટલે કે અતિ સુંદર શું છે. તેનું પહેલું એ સચ્ચું, બી નેત્રમ, સી ચરણયુગમ, ડી પૂછમ. તો આપણે ખબર જ છે કે એનું પૂછડું છે રંગબેરંગી છે, એટલે આન્સર કયો આવશે? ડી આન્સર આવશે. શું આવશે? ડી આન્સર આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. આપેલામાંથી હાથનું અંક કયું છે? એ કરતલમ, બી દંતા, સી ઓષ્ઠવ કે ડી નેત્રમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણા હાથનું અંક કયું છે? દંતા તો ન હોઈ શકે, ઓષ્ઠવ પણ ના હોઈ શકે કે નેત્ર પણ ન હોઈ શકે. તો આપણો હાથને આપણે સંસ્કૃતમાં કરતલમ કહીએ છીએ. શું કહીએ છીએ? કરતલમ. ઓકે, તો તેની અંદર આન્સરમાં આવશે કરતલમ. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર ત્રણની અંદર શું કીધું કે એ નીચેના પ્રશ્નોના ગુજરાતીમાં જવાબ લખો. એમાં પહેલું છે કે દક્ષિણ પાદમ, ગીતમાં શરીરના બધા અંગોની કસરત કઈ રીતે કરવાનું કહ્યું છે. એની અંદર ભાષાંતરમાં આવશે જમણો પગ આગળ કરો, જમણો પગ પાછળ કરો, ધીમે ધીમે ફરો, ગોળાકાર પોતે ફરો, એવી કસરત કરવાની વાત કરી છે. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર 2, યાને કે નીચે જે પ્રશ્ન આપેલું છે એનો આન્સર લખવાનો છે. તેની અંદર આવશે દક્ષિણ પાદમ ગીતમાં આપણે બધાને શું શું કરવાનું કહ્યું છે. એમાં આવશે કે દક્ષિણ પાદ યાને કે જમણા પગ દ્વારા આપણને એક પગલું એટલે કે આપણને શું કહેવામાં આવ્યું છે કે પગ આગળ કરો, પગ પાછળ કરો અને ગોળાકાર ફરો, એટલે કે અહીંયા એક ક્રિયા કરવાની છે, એટલે કે એના દ્વારા આપણને ખબર પડે કે આપણા શરીરના જે અવયવો છે એના દ્વારા આપણને શું શું કરી શકીએ છીએ. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર ત્રણની અંદર શું કહેવામાં આવ્યું છે કે
ઘડના યાની કે ધડના અંગોના નામ લખો. તો કે આપણા ધડના અંગોના નામ ક્યાં ક્યાં છે? તો એક છે વૃક્ષ, ઉદરમ, પાદ, ચરણ અને હસ્ત. ઓકે, આ આપણા ધડના અંગો છે. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર ચાર. પ્રશ્ન નંબર ચારની અંદર શું કહેવામાં આવ્યું છે? તો કે પ્રશ્ન નંબર ચારની અંદર કહેવામાં આવ્યું છે કે હું ગણવેશ પહેરું છું, હું પુસ્તકો લઈ જાઉં છું, હું નિશાળે જાઉં છું, હું કોણ છું? તેની અંદર જવાબ આવશે હું ગણવેશ પહેરું છું, હું પુસ્તકો લઈ જાઉં છું, હું નિશાળે જાઉં છું, હું વિદ્યાર્થી છું. હવે પછી આવશે ન્યૂ પ્રશ્ન, પ્રશ્ન નંબર બ. નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખો. એમાં પહેલું, ખુશ્બુ કિમ પઠતી? ખુશ્બુ પુસ્તકમ પઠતી. રાજેશ કુત્ર ગચ્છતી? રાજેશ છે એ ક્યાં જાય છે? તો કે કીડાગણમ યાને કે રમવા જાય છે. અહીંયા આવશે કીડાગણમ. ઓકે, તો કે તે રમવા માટે જાય છે. ઓકે, અહીંયા ગણમ શબ્દ આવશે, માથે મીંડું આવશે. ઓકે બેટા, ચલો ત્રીજો પ્રશ્ન છે, મહર્ષિ કિમ નમતી? મહર્ષિ માતામહમ નમતી. મહર્ષિ તેના દાદાને, સોરી તેના નાનાને નમે છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે, પ્રશ્ન નંબર ચાર. તેની અંદર શું કીધું છે? કે નીચે આપેલા સંસ્કૃત શબ્દની સામે જે ખરો સમાનાર્થી શબ્દ આવે તેની સામે આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. તો અહીંયા આપણને બે બે વિકલ્પ આપેલા છે, તેમાંથી આપણે રાઈટ આન્સર પસંદ કરવાનો રહેશે. તો તેની અંદર આવશે પૂરો. તો પૂરો શબ્દનો અર્થ થાય છે પુરસ્તાન. એટલે અહીંયા આપણને એક ચોકડી મારવાની રહેશે. કેના ઉપર? પૂર્વ ઉપર. તો પૂર્વમ શબ્દ ઉપર અહીંયા ચોકડી મારશું, યાને અથવા ચેકો પણ મારી શકાય. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર બે, હસ્તમ. હસ્તમનો મિનિંગ થાય છે કર અથવા હાથ. તો કરી શબ્દ છે એના ઉપર ચેકો મારી શકાય. ત્રીજું છે મંદમ. મંદમ એટલે કે શને થાય છે? સિદ્ધમ ઉપર અહીંયા ચેકો આવશે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, ખાદામ. ખાદામ એટલે કે ભક્ષ્યામ. તો વંદામ ઉપર ચેકો આવશે. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર ચારનો બ. પ્રશ્ન નંબર ચાર આપેલો છે એનો બ છે. તેની અંદર શું કીધું? નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. તો માતામહ એટલે કે તેનો મિનિંગ શું થાય છે? નાના. કેશા એટલે કે વાળ. હસ્ત એટલે કે હાથ. નાસિકા એટલે કે નાક. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર પાંચ. પ્રશ્ન નંબર પાંચની અંદર શું કહેવામાં આવ્યું છે? કે નીચે આપેલા સાચા વિકલ્પ સામે રાઈટ અને ખોટા વિકલ્પ સામે રોંગની નિશાની કરો. એમાંથી કોઈ પણ ચાર આપવાના છે, પરંતુ આપણે અહીંયા પાંચે પાંચ વિકલ્પ ટીક કરેલા છે. પહેલું છે બાલા હ યુયમ ત્વરિત ભમતા. એ આવશે રોંગ, કે બાલા છે એ બધાની અંદર ફરતી નથી. બીજો પ્રશ્ન છે એની અંદર શું કહેવામાં આવ્યું છે? કે ધડના અંગો રમત ગમતમાં ઉપયોગી છે. તેની અંદર આન્સર શું આવશે? રાઈટ. ત્રીજો, ભારત માતાના હાથમાં ત્રિરંગો ધ્વજ છે. તો રાઈટ. ચોથું, પુસ્તકો સૌને જ્ઞાન આપે છે. તો તે રાઈટ. પાંચમું, મોરનું ગળું ભૂરું છે. તો વિદ્યાર્થી મિત્રો, મોરનું ગળું કેવું હોય છે? ભૂરું હોય છે. તો આજે આપણે જે પેપર ટેસ્ટ આપેલું હતું તેનું સરસ મજાનું સોલ્યુશન કર્યું છે. તો તમે પણ તમારું જે પેપર અહીં સ્કૂલ તરફથી મળશે એટલે સરસ મજાનું સોલ્યુશન કરી લેજો. ઓકે, અસ્તુ.